विल स्टार्ट विद इन 2 or 3 मिनट्स. ओके ओके. ओके। हेलो पेरेंट्स एंड स्टूडेंट्स, एम आई ऑडिबल? यस मैम, यस मैम। ओके, वी विल स्टार्ट विद इन 2 or 3 मिनट्स. ओके. पेरेंट्स जॉइन थया छे? हेलो. हेलो। Parents are there in meeting? Hello? So shall we start, Vipul sir? Hello. हेलो। यस मैम. बोल बोल। आपने
હેલો, યસ મેમ, યુ આર યસ ઓડિબલ. મેમ. અવાજ સંભળાય છે ને યસ મારો? મેમ. હા યસ મેમ. હા હા યસ મેમ. ઓકે ઓકે. પેરેન્ટ્સ આર દેર? પેરેન્ટ્સ જોઈન થયા છે? નો મેમ. ના. ઓકે નો મેમ. ઓકે ઓકે, ઇટ્સ ઓકે, વાંધો નહીં. સ્ક્રીન વિઝિબલ દેખાય છે તમને લોકોને? યસ યસ મેમ. યસ ઓકે. યસ મેમ. સો લેટ અસ સ્ટાર્ટ. લેટ અસ હા ઓકે લેટ અસ સ્ટાર્ટ. તમારું માઇક મ્યુટ રાખજો. ઓકે, સો વેલકમ ટુ ધ ગવર્નમેન્ટ પોલિટેકનિક ગાંધીનગર, ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર એન્જિનિયરિંગ. તમે કમ્પ્યુટર બ્રાન્ચમાં એડમિશન લીધું છે, બરાબર? અને જીપી ગાંધીનગરને તમે ચોઇસ કરી છે, ધેટ ઇઝ વેરી ગુડ, બરાબર છે? 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ છે, આપ સૌ જાણો છો, તમે બધા જ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ, બરાબર? સેમિસ્ટર સિસ્ટમ છે એ પણ તમને ખ્યાલ છે, 3 વર્ષનો કોર્સ છે, બરાબર? સો લેટ અસ સ્ટાર્ટ ઓલ ઓવર પ્રેઝન્ટેશન. તમને ખ્યાલ આવશે કે કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં આપણે કઈ રીતે કામ કરીએ છીએ, તમારે શું કરવાનું છે, તમારો રોલ શું છે, પેરેન્ટ્સનો રોલ શું છે, અમારો રોલ શું છે, ધેટ વી વિલ ડિસ્કસ ટુડે. ઓકે, સો શ્રી જેટી પાટણકર સર ઇઝ અ પ્રિન્સિપાલ ઓફ ગવર્મેન્ટ પોલિટેકનિક ગાંધીનગર. હી હેઝ વેરી ડાયનેમિક પર્સનાલિટી એન્ડ વેરી એક્ટિવ ફોર ધ સ્ટુડન્ટ્સ. સો હી ઇઝ અ પ્રિન્સિપાલ જેટી પાટણકર સર, જગદીશ પાટણકર સર. ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇન્સ્ટિટ્યૂટ વિઝન એન્ડ મિશન એન્ડ ડિપાર્ટમેન્ટ વિઝન એન્ડ મિશન. હવે પહેલા તો તમને એવું લાગે કે વિઝન એટલે શું અને મિશન એટલે શું? સપોઝ તમે તમારા માઇન્ડમાં કોઈ ગોલ રાખો છો કે મારા બનવું છે, ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, તે તમારું વિઝન કહેવાય, બરાબર? અને એ એ ગોલને મેળવવા માટે તમે જે જે પ્રયત્ન કરો છો, બરાબર, એને તમે મિશન કહેવાય, બરાબર? તો ઇન્સ્ટિટ્યૂટ તમારા ફ્યુચર માટે શું કરવા જઈ રહી છે, ધેટ ઇઝ કોલ્ડ ધ વિઝન. અને એ વિઝનને પૂરું કરવા માટે અલગ અલગ માઇલસ્ટોનને ડિસાઇડ કરે છે, ધેટ ઇઝ કોલ્ડ ધ મિશન. સો હિયર ધ વિઝન ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ ડેવલપ ટેકનિકલી proficient and ethically sound diploma engineers contributing to the industry and society needs. This is the vision of the institute. Now, to complete or to reach to this goal, there are certain mission decided by the institute. So, to impart quality technical education, to shape the students toward sanitizing in ethical values and contributing in a nature, to familiarize students with the world of work. So these are the vision and mission of the institute. All over vision and mission of the institute. Now what are the department vision and mission? Department તમારા માટે શું કરી શકે તમારા ફ્યુચર માટે, બરાબર? અને એ ગોલ ને પૂરું કરવા માટે કયા કયા મિશન અમે ડિસાઇડ કર્યા છે, ધેટ ઇઝ કોલ્ડ ધ મિશન. વિઝન ડેવલપ ટેકનિકલી સ્કિલ્ડ એડેપ્ટિવ ઇથિકલ ટેકનિશિયન્સ એઝ વેલ એઝ prospective technologies for the industry and the society. This is the vision of the computer department. And to fulfill this vision, we have decided certain mission, that is to provide sound technological skills through student-centered teaching approach and outcome-based comprehensive curriculum. Second mission is to motivate students to be successful and effective problem solvers through inculcation of ethical and sustainability values. M3, last mission che, to provide a leading environment conducive to professional growth and lifelong learning. So this you have to understand what is the vision and mission of the department. Barabar? These are the certain program executional objectives, PEOs kevay, barabar? Tame jyare tamaru diploma puru kari, બરાબર, અને એના 3-4 વર્ષમાં એના ફ્યુચરમાં તમે શું કરશો, તમે તમારી કેરિયર કેવી હશે, બરાબર, એ પણ અમે વિચારી રહ્યા છીએ. એને કહેવાય પીઈઓ, પ્રોગ્રામ એજ્યુકેશનલ ઓબ્જેક્ટિવ્સ, બરાબર. અને પ્રોગ્રામ સ્પેસિફિક આઉટકમ્સ, બરાબર, એટલે કે અમારા જે કમ્પ્યુટર બ્રાન્ચના આપણા જે સ્પેસિફિક આઉટકમ છે, બરાબર,
એ કયા કયા છે અહીંયા આપણે બતાવેલો છે. ઇન શોર્ટ અત્યારે તમારે એટલું સમજવાનું છે કે વિઝન એટલે શું અને મિશન એટલે શું, બરાબર? નાવ લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ હ્યુમન રિસોર્સ ઓફ ધ કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ, બરાબર? અહીંયા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે મિસ મનીષા પી મહેતા મેડમ, બરાબર? શી ઇઝ વેરી એક્ટિવ એન્ડ વેરી હલો, એમ આઈ ઓડિબલ? ઓકે. સો શી હેઝ અ માસ્ટર ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ ટેકનોલોજી એન્ડ એક્સપિરિયન્સિસ, ટીચિંગ એક્સપિરિયન્સિસ 25 years. Okay, and doing lot work for the students. So head of the department is Manisha P. Mehta madam, and these are the our faculties, barabar, human resource je tamne bhanavana chhe 3 varsh ma. Myself Meeta Prajapati, barabar, next to head HO, head of the department, barabar. Teaching experience maro pan 25 years no chhe, ane all are mostly faculties are master of engineering, bada pursue kare chhe, બરાબર? સો ધીસ ઇઝ અવર હ્યુમન રિસોર્સ. ટોટલ અમે 21 ફેકલ્ટીઝ છીએ અને એક લેબ આસિસ્ટન્ટ છે તેજલ મેડમ, બરાબર? એટલે બાય ધ ટાઈમ તમે બધા ફેકલ્ટીઝને મળશો, તમને ભણાવશે એટલે તમને ખ્યાલ આવશે. ધીઝ આર ધ ઓલ આર ટેલેન્ટેડ ફેકલ્ટીઝ, હાર્ડવર્કિંગ, સિન્સિયર, બરાબર? સો ધીસ ઇઝ અવર હ્યુમન રિસોર્સ. ઓકે, હવે દરેક તમારે તમારી એક્ટિવિટીઝને જે કંટ્રોલ કરે છે, હેન્ડલ કરે છે, ક્લાસ કાઉન્સેલર કહેવાય, બરાબર? તમારે કંઈ પણ ક્વેરી છે, તમારે કંઈ પણ પ્રોબ્લેમ છે તો તમને પૂછી શકો છો, બરાબર? એ તમને હેલ્પ કરશે. સો ફર્સ્ટ સેમિસ્ટર ક્લાસ કાઉન્સેલર્સ આર મિસ દેવલ આર ઝાલા, બરાબર, રૂમ નંબર 223, અને મિસ યોગિના મેડમ, યોગિના વસાવા મેડમ, રૂમ નંબર 226. તમે એમાં કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર? અને કઈ પણ ક્વેરી હોય, કઈ પણ પૂછવું હોય તો યુ કેન આસ્ક ધેમ. સો ધીઝ ટુ પર્સન્સ આર યોર ક્લાસ કાઉન્સેલર, બરાબર? આ બંનેનો તમે કોન્ટેક્ટ કરી અને તમે પૂછી શકો છો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ ધ ડિપાર્ટમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે લેબોરેટરી ફેસિલિટી કેવી છે, ક્લાસરૂમ કયા કયા છે, એ તમને ધીમે ધીમે ખ્યાલ આવશે. જ્યારે ઓફલાઈન ચાલુ થશે એટલે તમને ખ્યાલ આવશે, બરાબર? ધેર આર 7 ક્લાસીસ એન્ડ 7 લેબોરેટરીઝ અવેલેબલ ઇન ધ ડિપાર્ટમેન્ટ. હાર્ડવેર લેબોરેટરી પણ છે આપણે અને સોફ્ટવેર લેબોરેટરી છે. કમ્પ્યુટર્સ આર અવેલેબલ વિથ ધ લેટેસ્ટ સ્પેસિફિકેશન, બરાબર? ઇન ગવર્મેન્ટ પોલિટેકનિક ગાંધીનગર લાઇબ્રેરી ફેસિલિટી છે અવેલેબલ ઇન LRUC બિલ્ડિંગ, બરાબર? લર્નિંગ એન્ડ રિસોર્સ યુટિલાઇઝેશન સેન્ટરમાં છે, ત્યાં બધી જ બુક અવેલેબલ છે, તમે બુક રિફર કરી શકો છો, બરાબર? અને આપણા ડિપાર્ટમેન્ટમાં પણ પર્ટિક્યુલર લાઇબ્રેરી છે, ડિપાર્ટમેન્ટ લાઇબ્રેરી, ધેટ ઓલ્સો યુ કેન યુઝ. ઓકે, નાવ GTU ઓફિસ એન્ડ સ્ટુડન્ટ સેક્શન રિલેટેડ એક્ટિવિટીઝ, બરાબર? એના માટે તમારે રૂમ નંબર 42 કોન્ટેક્ટ કરવાનો છે, બરાબર? સ્ટુડન્ટ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ કેન બી કલેક્ટેડ ફ્રોમ GTU ઓફિસ ઓર સ્ટુડન્ટ સેક્શન. સ્ટુડન્ટ કેન કલેક્ટ ડોક્યુમેન્ટ્સ લાઈક GTU રિઝલ્ટ માર્કશીટ, તમે ત્યાંથી કલેક્ટ કરી શકો. બસ પાસની જે બી પ્રોસેસ છે, બરાબર, ST બસ પાસની ત્યાંથી કરી શકો. સ્કોલરશીપ માટે તમારે ત્યાં એપ્લાય કરવાનું હોય છે, ઘણી બધું, બરાબર? સો યુ કેન કોન્ટેક્ટ ધ સ્ટુડન્ટ સેક્શન, રૂમ નંબર 42, બરાબર? ત્યાંના જે કોન્ટેક્ટ છે પર્સન એ છે કે એ બારોટભાઈ અને અતુલભાઈ સોલંકી, આનો તમે કોન્ટેક્ટ કરી અને ત્યાંની બી જે બી પ્રોસેસ છે અને તમે આગળ વધારે કરી શકો છો, બરાબર? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તો ઘણા બધા છે, તમને બાય ધ ટાઈમ ખબર પડશે, બરાબર? ખાસ તો GTU જે આપણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના અંડરમાં આપણે આવીએ છીએ એની વેબસાઇટ તમારે યાદ રાખવાની, www.gtu.ac.in, બરાબર? ખ્યાલ આવે? તો એ એ ખાસ તમારે જોઈન, ધીઝ આર ધ સર્ટેન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન યુ ટુ ફોલો, બરાબર? સ્વિચ ઓફ ધ લાઇટ્સ એન્ડ ફેન્સ, વોટ એવર ધ રૂમ શોઝ વેન એન્ટરિંગ ઇન ધ લેબ, ઓલવેઝ લોગ ઓફ યોર એકાઉન્ટ ફ્રોમ ધ કમ્પ્યુટર, મેન્ટેન પીસ ઇન ધ લેબ, બરાબર? એની ડેમેજ ડન બાય ધ સ્ટુડન્ટ ટુ ધ રિસોર્સિસ લાઈક કમ્પ્યુટર સિસ્ટમ, ઇલેક્ટ્રિક બોર્ડ્સ, બ્લેક બોર્ડ ઓર નોટિસ બોર્ડ વિલ બી પેનેટલાઇઝ, બરાબર? એન્ડ ચાર્જિસ વિલ બી બેડ બાય ધ સ્ટુડન્ટ. એટલે આ બધા તમારે થોડા રૂલ્સ છે, ડિસિપ્લિન છે, બધું ફોલો કરવાનું છે ઇન ડિપાર્ટમેન્ટ, બરાબર? સીસીટીવી કેમેરા આપણે અવેલેબલ છે ફોર મોનિટરિંગ ધ યોર એક્ટિવિટીઝ, બરાબર? This is the logo of and website of the GTU, ac.in, બરાબર? ખાસ તમે એવું હોય તો લખી રાખજો,
આ વેબ સાઇટ નું તમારે વારે વારે યુઝ કરવાનો થશે. રિઝલ્ટ તમારું અહીંયા ડિસ્પ્લે થશે, તમારું ગ્રેડ હિસ્ટ્રી બરાબર એ બધું અહીંયા તમને જોવા મળશે, સિલેબસ છે, એવરીથિંગ બરાબર. એટલે આ વેબસાઇટ ખાસ તમારે ફોલો કરવાની રહેશે, એટલે એને જોઈ લેજો. ધીસ ઇઝ અવર સિલેબસ બરાબર. આ વર્ષથી નવો કરિક્યુલમ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે બરાબર, એટલે એ પ્રમાણે સિલેબસ તમને તમે જ્યારે ટીચર ભણાવશે ક્લાસમાં ત્યારે તમે શેર કરશે, બતાવશે કઈ રીતે આને યુઝ કરવાનો છે, અને ટૂંક સમયમાં જીટીયુ ની વેબસાઇટ પણ મુકાઈ જશે. ઓકે છે બરાબર. ધીઝ આર ધ જીટીયુ ઇમ્પોર્ટન્ટ લિંક્સ. થોડું ઓરિએન્ટેશન ચેન્જ કરવા. ઓકે દેખાય છે, જીટીયુ ની વેબસાઇટ છે, રિઝલ્ટ ની અને ટાઈમ ટેબલ. તમારા ટાઈમ ટેબલ ક્યાં ડિસ્પ્લે થશે એની પણ તમને લિંક આપેલી છે. દેખાય છે તમને આ બધી વેબસાઇટ હું લખી લેજો તમે. યસ મેમ. ઓકે વિઝિબલ છે ને. ઓકે અધર ઇમ્પોર્ટન્ટ લિંક્સ ઓફ કોલેજ. કોલેજમાં આપણે તમારે જોવું હોય, સ્ક્રીન થોડી ઝૂમ આઉટ કરીને બરોબર દેખાતું નથી. હા એટલે જ હું પૂછી રહી છું, પણ તમે હા પાડી મને. ઝૂમ તો હું કરું છું, દેખાય છે હવે સ્ક્રીન. યુ કેન સ્કીપ ઇન લેન્ડસ્કેપ. લેન્ડસ્કેપ માં આઈ એમ ટ્રાઇંગ બટ ઇટ ઇઝ નોટ પ્લેસિંગ પ્રોપરલી. જસ્ટ મિનિટ. હા ઓકે નાવ વિઝિબલ. યસ મેમ. ઓકે વી હેવ રીચ ટુ ધીસ. ઓકે તમે આનું પીક પણ લઈ લો તો બી વાંધો નથી બરાબર છે. જીટીયુ ની મેઇન સાઇટ છે, રિઝલ્ટ ની સાઇટ છે, એક્ઝામ નું તમારું ટાઈમ ટેબલ ક્યાં ડિસ્પ્લે થશે, અને કોલેજ ની વેબસાઇટ તમારે સર્ચ કરવું હોય તો આ બધી કોલેજ ની વેબસાઇટ છે આપણી બરાબર. આપણું જે બી ઓનલાઈન ટીચિંગ છે એમએસ ટીમ અને ગૂગલ મીટ માં થશે બરાબર. વધારે તો આપણે એમએસ ટીમ જ યુઝ કરી રહ્યા છીએ. બાય ધ ટાઈમ તમને તમારી યુઝર નેમ અને પાસવર્ડ પણ આપવામાં આવશે, એમાં જ લોગિન થઈ અને તમારે ભણવાનું રહેશે જ્યાં સુધી ઓનલાઈન છે ત્યાં સુધી બરાબર છે. લઈ લીધું પીક અથવા વોટ એવર લખી લીધી સાઇટ્સ. ઓકે એક્ઝામ પોલિસી કેવી છે, એક્ઝામ તમારે કઈ રીતે આમાં આપવાનું થશે. તો 6 સેમિસ્ટર બરાબર, 6 મહિનાનું સેમિસ્ટર હો, એમાં તમારે ક્લાસ ટેસ્ટ લેવાશે, મિડ સેમિસ્ટર લેવાશે, અને છેલ્લે તમારી જીટીયુ ની એક્ઝામ લેવાશે, ફાઇનલ એક્ઝામ બરાબર છે. હવે એક્ઝામ તો બરાબર છે, પણ તમારે મેઇન શું ધ્યાન રાખવાનું છે કે એટીકેટી અને ડીટેન ક્યારે થાવ, એ વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ છે બરાબર. તો ઇફ સ્ટુડન્ટ વિલ ફેલ ઇન એની સબ્જેક્ટ, ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ એન એટીકેટી બરાબર. હવે એટીકેટી એટલે કે બે ટાઈપની હોય, ઇન્ટરનલ એટીકેટી અને એક્સટર્નલ. ઇન્ટરનલ એટલે જ્યારે ડિપાર્ટમેન્ટ એક્ઝામ લે છે, મિડ સેમ ક્લાસ ટેટ એમાં તમે ફેલ થાવ છો તો એને ઇન્ટરનલ એટીકેટી કહેવાય, અને જીટીયુ ની એક્ઝામમાં ફાઇનલ એક્ઝામમાં ફેલ થાવ છો તો એને એક્સટર્નલ એટીકેટી કહેવાય બરાબર. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઇન્ટરનલ એટીકેટી અને એક્સટર્નલ એટીકેટી શું છે. ડિટેન એટલે શું બરાબર. તો ઇફ સ્ટુડન્ટ ફેલ ઇન મોર દેન 4 સબ્જેક્ટ, 4 થી વધારે સબ્જેક્ટમાં તમે ફેલ થાવ છો, એટલે કે સપોઝ 5 સબ્જેક્ટમાં તમે ફેલ થાવ છો બરાબર, ઓફ પ્રીવિયસ ઓફ ઓલ પ્રીવિયસ સેમિસ્ટર, ધેન સ્ટુડન્ટ ઇઝ ડિટેન ફોર અ યર. તો તમે એક વર્ષ માટે તમારે ઘરે બેસવું પડશે, એને ડિટેન કહેવાય બરાબર. એક એક વર્ષ એક વર્ષ સુધી તમે ભણી નહીં શકો. ફ્રોમ ધ એન્ટ્રી યર 2018-19 ટુ એન્ટર ઇન ફિફ્થ ઓર સિક્સ્થ સેમિસ્ટર, સ્ટુડન્ટ નીડ ટુ ક્લિયર ઓલ ધ એટીકેટીઝ ઓફ ફર્સ્ટ એન્ડ સેકન્ડ. આ શું કહેવા માંગે છે કે 5મા સેમિસ્ટરમાં તમારે એન્ટર થવા માટે ફર્સ્ટ અને સેકન્ડ સેમિસ્ટરના બધા જ સબ્જેક્ટ તમારે ક્લિયર હોવા જોઈએ બરાબર. એટલે તમે જેમ જેમ ભણશો એમ ખ્યાલ આવશે, બને ત્યાં સુધી અહીંયા ન પહોંચો એવું જ કરવાનું બરાબર. એટીકેટી અને ડીટેન સુધી ન પહોંચવું પડે એ જ આપણો ગોલ હોવો જોઈએ બરાબર છે. ખ્યાલ આવે છે બધાને વોટ ઇઝ એટીકેટી અને ડીટેન શું કહેવાય?
यस मैम। ओके हवे फी इंस्ट्रक्शन फी स्ट्रक्चर केवू छे आपणू, તો હવે તમારે કેટલી કેટલી વાર ફી ભરવાની થાય છે યાદ રાખો. જો એક એનરોલમેન્ટ ફી હોય, જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ડિપ્લોમામાં એડમિશન લઈ રહ્યા છો બરાબર, ત્યારે તમને એક એનરોલમેન્ટ નંબર આપવામાં આવશે. એ એનરોલમેન્ટ તમારે 3 વર્ષ સુધી યુઝ કરવાનો છે. જેમ આપણો રોલ નંબર હોય, તમારો એક્ઝામ સીટ નંબર હોય છે 10th માં 12th માં બરાબર, એ રીતે અહીંયા એક એનરોલમેન્ટ નંબર આપવામાં આવે છે. એ નંબર આપવા માટે પ્રોસેસ કરવામાં આવે, તમારે ફોર્મ ભરવાનું હોય છે. એની ફી ગર્લ્સ માટે 250 છે અને બોયઝ માટે પણ 250 છે બરાબર. પછી તમારે કોલેજ ફી ભરવાની છે. અત્યારે તો તમે ફર્સ્ટ સેમ એડમિશન લીધું એટલે કોલેજ ફી ભરીને જ આવ્યા છો બરાબર, આવશો આઈ મીન. પણ નેક્સ્ટ સેમ માં તમારે કોલેજ ફી ભરવાની રહેશે. તો કોલેજ ફી 450 બરાબર, અને ગર્લ્સ માટે 450 અને બોયઝ માટે 950 બરાબર છે. યસ મેમ. એક્ઝામ ફી કેટલી છે? તો કે પર સબ્જેક્ટ 125 બરાબર. એક્ઝામ ફી તમારી પર સબ્જેક્ટ 125 હોય છે, ગર્લ્સ અને બોયઝ માટે સરખી છે. એક્સટર્નલ એટલે કે તમે ફાઇનલ એક્ઝામમાં ફેલ થાવ છો તો એ એક્ઝામની ફી છે 125 પર સબ્જેક્ટ, ગર્લ્સ અને બોયઝ માટે બંને માટે સેમ છે. ઇન્ટરનલ બ્લોકમાં તમારે જીટીયુની એક્ઝામ ફી ભરવાની છે 30 રૂપિયા બરાબર, ગર્લ્સ માટે 30 બોયઝ માટે 30 બરાબર. એન્ડ ઈચ સ્ટુડન્ટ હેવ ટુ પે એફિલેશન ફી પર યર. હવે આ બરાબર, એફિલેશન એટલે આપણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે એફિલિયેટ છીએ એટલે એની ફી છે યરલી 300 રૂપિયા. સો ટોટલ તમારે 900 રૂપિયા એફિલેશન ફી થશે બરાબર, જે દર વર્ષે ભરવાની હોય છે. એ 300 રૂપિયા એક વર્ષમાં 300 એટલે 3 વર્ષમાં 900 રૂપિયા તમારે ભરવાની થશે બરાબર. એઝ ધ ન્યુ રૂલ ઓફ ઇન્ડિયન ગવર્મેન્ટ વી ઓલ હેવ ટુ પે ઓલ ફી ઓનલાઈન. અત્યારે તો આપણે બધી આઈ મીન કોરોના છે, પેન્ડેમિક હતું નહોતું, તો પણ ઓનલાઈન જ ભરવાની હતી ફી બરાબર. સો ટુ પે ફી ઓનલાઈન વી હેવ ટુ ફોલો ધ લિંક ધીસ. આપણે એસબીઆઈ નો યુઝ કરીએ છીએ ઓનલાઈન ફી ભરવા માટે, પણ આની સાઈટ પણ તમે જોઈ લેજો બરાબર. તમારે ફી આ સાઇટ ઉપર જઈને ભરવાની છે. ફ્રી સ્ટ્રક્ચર કેન નોટ બી ચેન્જ બરાબર, એ એઝ પર ગવર્મેન્ટ વી હેવ ટુ ફોલો, એટલે આમાં કોઈ ચેન્જ નહીં થાય. તો આનો પણ તમારે સ્ક્રીનશોટ લેવો હોય પેરેન્ટ્સ માટે, પેરેન્ટ્સ હાજર હોય તો ઇટ્સ ઓકે, પણ ફ્યુચર રેફરન્સ માટે પણ તમે આનો પીક લઈ શકો છો. એટલે તમને ખ્યાલ આવે કે કેટલી કેટલી ફી ભરવાની છે અને ક્યારે ભરવાની છે, તમને ગ્રુપમાં મેસેજ કરવામાં આવશે બરાબર. હવે અત્યારે પેન્ડેમિક ચા યસ યસ બોલો. મેં બાકી સમજાવશો. એનરોલમેન્ટ ફોર્મ માં કેવું છે ભાઈ, કે તમે જ્યારે અત્યારે એડમિશન લીધું છે બરાબર, હવે તમે કયા નંબર થી ઓળખાશો? તો અત્યારે તમારી પાસે એક રોલ નંબર કે એનરોલમેન્ટ નંબર છે નહીં બરાબર, એટલે એના માટે જીટીયુ માં તમારે એક ફોર્મ ભરવાનું થશે. અને એ એનરોલમેન્ટ ની પ્રોસેસ માટે 250 રૂપિયા તમે ભરશો એટલે જીટીયુ માંથી તમારા નામની સામે એક એનરોલમેન્ટ નંબર આવશે. એ એનરોલમેન્ટ નંબર તમારે 3 વર્ષ માટે ફોલો કરાવો, તમે એ નંબર થી ઓળખાશો બરાબર. જેમ તમારો એક્ઝામ સીટ નંબર હોય 10મામાં 12મામાં, એવી રીતે ડિપ્લોમામાં એનરોલમેન્ટ નંબર હોય બરાબર. હવે એનરોલમેન્ટ નંબર નહીં આવે ત્યાં સુધી અમે ડિપાર્ટમેન્ટમાં તમને રોલ નંબર આપીશું ટેમ્પરરી. તો તમારે ત્યારે રોલ નંબર ફોલો કરવાનો, પછી જ્યારે જીટીયુ માંથી એનરોલમેન્ટ નંબર આવશે એટલે તમારે પછી એ ફોલો કરવાનો. ઓકે યસ મેમ. હેલો. હવે હા જી યસ યસ મેમ, યહાં પર કોલેજ ફી 950 લિખા હુઆ હૈ, તો 500 રૂપિયા તો હમને ઓલરેડી ભર દીએ, તો બાકી કે 450 ભરની પડેગી કે પૂરે 950 ભરની પડેગી? યસ નહીં નહીં 450 ભરની પડેગી. ઓકે થેન્ક યુ મેમ. એન્ડ સર, વી વિલ કીપ ક્વેશ્ચન આન્સર સેશન, તો વી વિલ ડિસ્કસ ઓલ ધીસ પોઈન્ટ્સ. ઓકે 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 ઓકે. નાવ સે હિયર, એટ પ્રેઝન્ટ પેન્ડેમિક ઇઝ ગોઈંગ ઓન, સો ધીસ આર ધ ઓનલાઈન સપોર્ટ to communication with the students and parents. Okay, we are using the telegram channel. Telegram તમે ઇન્સ્ટોલ કરી લેજો તમારા મોબાઈલમાં, WhatsApp ગ્રુપમાં તો તમને એડ કરવામાં આવશે જ બરાબર. અને ફોર ધ સ્ટડી વી આર યુઝિંગ MS Team, એટલે દરેક તમારા મોબાઈલમાં MS Team ડાઉનલોડ કરીને રાખી દેજો બરાબર છે. અહીંથી કોઈ પણ મેસેજ તમને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપમાં આપવામાં આવશે, એ તમારે ફોલો કરવાના રહેશે. અને ટીચિંગ બધું શેમાં શરૂ થશે? MS Team બરાબર.
તમારા ઓનલાઈન ક્લાસીસ છે, લેબોરેટરીઝ છે, આપણે ટીમમાં લઈશું. ઓકે, એની ડાઉટ ટેલિગ્રામ ચેનલ ઇન્સ્ટોલ કરજો, વોટ્સએપ ઇન્સ્ટોલ કરજો, બરાબર. ગૂગલ મીટ તો આપણે હોય જ છે બાય ડિફોલ્ટ, ટીમ ઇન્સ્ટોલ કરી રાખજો તમારા મોબાઈલમાં, બરાબર, લેપટોપ કે તમારું કમ્પ્યુટર જે બી તમે યુઝ કરતા હોય. ઓકે, સો ધીસ ઇઝ ધ ઓનલાઈન સપોર્ટ વી આર યુઝિંગ. નાવ ડિપાર્ટમેન્ટ લેવલ સપોર્ટ ફોર ધ સ્ટુડન્ટ, બરાબર. ડિપાર્ટમેન્ટ તમને કઈ રીતે સપોર્ટ કરશે? રેગ્યુલર પેરેન્ટ ફેકલ્ટી મીટિંગ, બરાબર. પેરેન્ટ ટીચર મીટિંગ વી આર એરેન્જિંગ રેગ્યુલરલી, બરાબર. તમારો છે કયા પ્રોબ્લેમ છે એ બધું જ અમે તમને જણાવતા રહીશું. એટલે ખાલી પેરેન્ટ ટીચર મીટિંગ એટલે એવું નથી કે ફેકલ્ટીની જવાબદારી છે, એટલી જ જવાબદારી તમારી પણ રહેશે કે તમારું બાળક શું કરી રહ્યું છે, કઈ રીતે ભણી રહ્યું છે, એક્ઝામ ફી ભરાય ના ભરાય, બધી જ વસ્તુ તમારે થોડું ટ્રેક તો રાખવો જ પડશે, બરાબર. સો રેગ્યુલર પેરેન્ટ ફેકલ્ટી મીટિંગ અમે એરેન્જ કરીએ છીએ. પેરેન્ટ્સ કેન મીટ એટ એની ટાઈમ ટુ ધ ફેકલ્ટીઝ, તમે ગમે ત્યારે મળવા આવી શકો છો ફેકલ્ટીઝને, બરાબર. મેન્ટર ઇઝ અસાઇન ટુ ઈચ સેમિસ્ટર એન્ડ ક્લાસ કાઉન્સિલર ઇઝ અસાઇન ટુ ઈચ ડિવિઝન. દરેક ક્લાસને એક ક્લાસ કાઉન્સિલર હોય છે, આ બધા જ ક્લાસ કાઉન્સિલરને મેન્ટર ગાઈડ કરે છે, એ પ્રમાણે ક્લાસ કાઉન્સિલર કામ કરે છે અને ક્લાસ કાઉન્સિલર તમારી સાથે કોન્ટેક્ટમાં રહેશે, બરાબર. કન્ટિન્યુઅસ ફોલોઅપ ફોર એબસેન્ટ સ્ટુડન્ટ, બરાબર. એબસેન્ટ સ્ટુડન્ટ જે રહેતા હોય, રેગ્યુલર ના હોય, એનું અમે જાણ પેરેન્ટ્સને કરીએ છીએ ડિરેક્ટલી, બરાબર. એટલે તમારું બાળક ઘણીવાર ઘરેથી બહાર ઘરેથી નીકળતું હોય અને કોલેજ સુધી ન આવતું હોય અથવા તો લેક્ચર ન એટેન્ડ કરતું હોય તો અમે ઇન્ફોર્મ કરીએ છીએ પેરેન્ટ્સને, એટલે તમને ખ્યાલ આવે, બરાબર, કે તમારું બાળક ભણી રહ્યું છે કે નથી ભણી રહ્યું. સો ઓલસો વી આર કીપિંગ ધીસ ટાઈપ ઓફ વોચ, બરાબર. લાઈક સ્કૂલિંગ સ્ટુડન્ટ્સ કેન રિપ્રેઝન્ટ ધેર ઇસ્યુઝ ટુ એની ફેકલ્ટી ઓર એચઓડી એની ટાઈપ, બરાબર. ઘણી વાર એવું થાય કે સ્ટુડન્ટને જેન્યુઅન રીઝન હોય, મેડિકલ રીઝન હોય, છતાં પણ એને એમણે જાણ ન કરી હોય તો અમને ખ્યાલ નથી આવતો, તો બેટર કે તમે એડવાન્સમાં જાણ કરી દો, બરાબર. મહિના બે મહિના પછી તમે આવો કે મેડમ અમે લોકો બીમાર હતા, પ્રોબ્લેમ હતો, ઘરમાં ઇસ્યુ હતો, તો પાછળથી પછી ઘણા બધા ઇસ્યુ થાય છે એટેન્ડન્સના પ્રેઝન્સના, તો બેટર છે કે પહેલેથી જ કોન્ટેક્ટ કરી અને જણાવી દો તમારા પ્રોબ્લેમ્સ, બરાબર. ઘણી વાર જેન્યુઅન ઇસ્યુ હોય છે તો અમે એને કન્સિડર પણ કરીએ છીએ, બરાબર છે. તો આટલી અમે સપોર્ટ અમારો તો છે જ ડિપાર્ટમેન્ટ તરફથી. સ્પેશિયલ રેમેડિયલ ક્લાસીસ ફોર સ્લો લર્નર્સ, એટલે કે જે સ્ટુડન્ટ વીક હોય છે, જેને ઘણી વાર એવું થાય છે કે શરૂઆતમાં ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં ડાયરેક્ટ આવતા હોય તો સ્ટુડન્ટને તકલીફ પડતી હોય છે, તો અમે લોકો માટે રેમેડિયલ ક્લાસ એક્સ્ટ્રા લેક્ચર શનિવારે અથવા જે બી ફ્રી ટાઈમ અમે લઈએ છીએ તો એ પણ સ્ટુડન્ટ એટેન્ડ કરે, બરાબર. તો ધીઝ આર ધ ડિપાર્ટમેન્ટ લેવલ સપોર્ટ ફોર ધ સ્ટુડન્ટ્સ. ઓપોર્ચ્યુનિટીઝ એટ ડિપાર્ટમેન્ટ લેવલ, ડિપાર્ટમેન્ટમાં અધર દેન સ્ટડીઝ મેની એક્ટિવિટીઝ આર ગોઈંગ ઓન. સો ટેકનો વિઝાર્ડ ક્લબ અમે એક ક્લબ રાખેલી છે અને એક્ટિવ છે, અને એમાં અમે સ્ટુડન્ટને ટેકનિકલી જે બી એક્સ્ટ્રા નોલેજ છે આપી રહ્યા છે ટેકનો વિઝાર્ડ ક્લબમાં, બરાબર. સપોઝ કે સ્ટુડન્ટને વધારે પ્રોગ્રામિંગમાં રસ છે, એક્સ્ટ્રા કોડિંગ કરવું છે, તો અમે અલગ અલગ ક્વિઝ ને એરેન્જ કરીએ છીએ, બરાબર. ગ્રુપ ડિસ્કશન એરેન્જ કરીએ છીએ. સો ધેટ ઇઝ ગોઈંગ અંડર ધ ટેકનોવિઝાર્ડ ક્લબ. ન્યૂઝ લેટર મેગેઝિન પ્રિપેર્ડ બાય સ્ટુડન્ટ્સ, બરાબર. અમે 6 મહિનામાં એક ન્યૂઝ લેટર ને પબ્લિશ કરીએ છીએ જે સ્ટુડન્ટ દ્વારા પ્રિપેર કરવામાં આવે છે, જેમાં અલગ અલગ ગેમ્સ હોય છે, ટેકનિકલ ગેમ્સ હોય છે, આર્ટિકલ હોય છે, બરાબર. તો એ બધું ન્યૂઝ લેટરમાં અમે પબ્લિશ કરીએ છીએ. આખા અમારા 6 સેમિસ્ટરની એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટની શું હોય છે એનું પ્લાન આખું તમને ન્યૂઝ લેટરમાં જોવા મળશે, કઈ કઈ એક્ટિવિટીઝ થઈ છે 6 મહિનામાં. એ પેરેન્ટ્સ પણ રિફર કરી શકે છે અને સ્ટુડન્ટ પણ એમાંથી નોલેજ ગેઈન કરી શકે છે, બરાબર. વી આર ઓલસો એરેન્જિંગ ધ ટેકનો ફેસ પ્રોજેક્ટ ફેર, બરાબર. અહીંયા અમે સ્ટુડન્ટને મિની પ્રોજેક્ટ માઇક્રો પ્રોજેક્ટ પણ આપી રહ્યા છે, સ્ટુડન્ટ એમાં નોલેજ ગેઈન કરી અને એનો અમે ફેર એરેન્જ કરે છે, એટલે બીજા સ્ટુડન્ટ પણ એનો લાભ લઈ શકે. તો ધેટ ઇઝ ધ ટેકનો ફેસ પ્રોજેક્ટ ફેર. રેગ્યુલર એક્સપર્ટ લેક્ચર, અચ્છા, અધર દેન સબ્જેક્ટ વી આર એરેન્જિંગ ધ એક્સપર્ટ લેક્ચર, બરાબર. અલગ અલગ ટેકનોલોજીના અલગ અલગ જે ઇન્ડસ્ટ્રીમાં જે વધારે ચાલતું હોય એના અમે એક્સપર્ટ લેક્ચર પણ એરેન્જ કરીએ છીએ, એટલે સ્ટુડન્ટને ખાલી પુસ્તકિયું જ્ઞાન ન મળે પણ ઓલ ઓવર ઇન્ડસ્ટ્રીમાં શું ચાલે છે એ પણ એને ખ્યાલ રહે, એટલા માટે અમે રેગ્યુલર એક્સપર્ટ લેક્ચર પણ એરેન્જ કરીએ છીએ. ઇન્ડસ્ટ્રી વિઝિટ, બરાબર. ઇન્ડસ્ટ્રીમાં અમે લોકોને અત્યારે તો પેન્ડેમિક છે એટલે ઓનલાઈન વિઝિટ પણ કરાવીએ છીએ, અને જ્યારે પેન્ડેમિક નહોતું ત્યારે ઓફલાઈન પણ અમે લઈ જઈએ હતા, બરાબર.
તો એ પણ આપણે કરી શકીએ, અમે લોકો કરીએ છીએ ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ પણ. સ્કિલ એન્હાન્સમેન્ટ થ્રુ ધ એડેક્સ એન્ડ કોર્સેરાસ. હવે અત્યારે મૂક કોર્સિસ ઘણા બધા મેસિવ ઓનલાઈન ઓપન કોર્સિસ ચાલી રહ્યા છે, ઘણાને ખ્યાલ હશે એનપીટીએલ ના, તે બધા કોર્સિસ છે, એડેક્સ પ્લેટફોર્મ છે, કોર્સેરા, એમાં તમે કોર્સિસ કરી શકો છો બરાબર, અને તમારી સ્કિલ ને ડેવલપ કરી શકો છો. અમે આ બી તમને ગાઈડ કરીએ છીએ, પ્રમોટ કરીએ છીએ. ઘણા બધા યુનિવર્સિટી ના લાઈક એમઆઈટી, બોસ્ટન, હાવર્ડ બરાબર, ફોરેન ની બધી હાઈફાઈ યુનિવર્સિટી ના કોર્સિસ જે છે એ પણ તમે કરી અને તમારું નોલેજ છે, તમારી સ્કિલ છે અને તમે ઇમ્પ્રુવ કરી શકો છો. તો ડિપાર્ટમેન્ટ લેવલે અમે ઘણું બધું સ્ટુડન્ટ માટે કરી રહ્યા છીએ બરાબર. સો ધીસ ઇઝ ધ ઓપોર્ચ્યુનિટીઝ એટ ડિપાર્ટમેન્ટ લેવલ. ઓપોર્ચ્યુનિટીઝ એટ ઇન્સ્ટિટ્યુટ લેવલ, એનએસએસ બરાબર, નેશનલ સર્વિંગ છે આપણી, નેશનલ સર્વિસ, એમાં પણ ઘણી બધી એક્ટિવિટીઝ થાય છે, બ્લડ ડોનેશન કેમ્પ છે, ઘણી બધી એક્ટિવિટીઝ આના અંડરમાં થાય છે. સ્પોર્ટ્સ વીક અમે એરેન્જ કરીએ છીએ. ફિનિશિંગ સ્કૂલ ફોર પર્સનાલિટી ડેવલપમેન્ટ, યસ. આમાં શું થાય છે કે છોકરો ડિપ્લોમા કરી અને પછી એને શું થાય છે કે ઇન્ડસ્ટ્રી રેડી કઈ રીતે બનાવો બરાબર, ડિપ્લોમા થઈ ગયા પછી એને કઈ રીતે ઇન્ટરવ્યુમાં બરાબર ફેસ કરવું, કમ્યુનિકેશન સ્કિલ, એ બધી જેની સ્કિલ ડેવલપમેન્ટ છે એ અમે ફિનિશિંગ સ્કૂલ થ્રુ અપાવડાવીએ છીએ બરાબર. તો ફિનિશિંગ સ્કૂલમાં પણ પાર્ટ લે એવું હું પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરું છું, એ બી વેરી ઇમ્પોર્ટન્ટ છે બરાબર. એટલે તમારી જે ફિનિક્સ પ્રોડક્ટ છે બરાબર, ડિપ્લોમા થાય એટલે પ્રોડક્ટ તો બની ગઈ, પણ એને ઓલ ઓવર જે ઇન્ડસ્ટ્રી રેડી બની શકે, ફિનિશ્ડ પ્રોડક્ટ બની શકે, પોલિશ્ડ પ્રોડક્ટ બની શકે, એના માટે ફિનિશિંગ સ્કૂલનો એક પ્રોજેક્ટ છે, એ પણ બહુ સારો છે, ઇન્સ્ટિટ્યૂટ લેવલે ચાલી રહ્યો છે. તો એમાં પણ સ્ટુડન્ટ પાર્ટ લે અને પોતાની સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ કરે, પર્સનાલિટી ડેવલપમેન્ટને ઇમ્પ્રુવમેન્ટ કરે બરાબર. અને ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ્સ, એ પણ એમાં પણ ઘણા બધા એ સેમિનાર, વેબિનાર અને વર્કશોપ થાય છે, જેમાં વી આર એરેન્જિંગ ધ ડિફરન્ટ એક્ટિવિટીઝ બરાબર. તમારે ઇન્ટરવ્યુમાં કઈ રીતે કેરિયર ગાઈડન્સ તમને આપે છે, તો ઘણા બધા એમાં પણ વેબિનાર થાય છે ધેટ યુ હેવ ટુ એટેન્ડ બરાબર. તો ધીઝ આર ધ ઓપોર્ચ્યુનિટીઝ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ. સેલ ફોર ધ સ્ટુડન્ટ, કયા કયા સેલ્સ અહીંયા ચાલી રહ્યા છે, તો કે એન્ટી રેગિંગ સેલ. ડિપાર્ટમેન્ટમાં, ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ પણ જાતનું એટિંગ એન્ટી આઈ મીન રેગિંગ એક્ટિવિટીઝ એલાઉડ નથી બરાબર. એની બાંહેધરી સ્ટુડન્ટ અને અને પેરેન્ટ્સ માટે લેવામાં આવે છે. જો આમાં કોઈ આ રીતે ભાગ લે છે રેગિંગ એક્ટિવિટીઝમાં, તે એના એના ઉપર એક્શન લેવામાં આવે છે બરાબર, ડિસિપ્લિનરી. એટલે આવી કોઈ પણ એક્ટિવિટીઝમાં આપણે પાર્ટ ન લઈએ, એ હિતાવહ છે પેરેન્ટ્સ માટે અને સ્ટુડન્ટ્સ માટે બરાબર. ગર્લ્સ માટે પર્ટિક્યુલર વિમન ડેવલપમેન્ટ સેલ છે, એમાં ગર્લ્સને અને વિમનને કઈ રીતે આપણે આગળ લાવી શકીએ છીએ બરાબર. તો એ બધી એક્ટિવિટીઝ વિમેન ડેવલપમેન્ટ સેલના અંડરમાં કરવામાં આવે છે. ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી ફોર ગર્લ્સ, ઘણીવાર ગર્લ્સને ઘણા પ્રોબ્લેમ હોય છે તે પેરેન્ટ્સ સાથે પણ શેર ન કરતા હોય, તો તમે અહીંયા અમારી આઈસીસી કમિટી છે અને પણ તમે કહી શકો છો અને તમારા પ્રોબ્લેમ શેર કરી શકો છો બરાબર. ગ્રીવન્સ સેલ, કોઈ પણ જાતની ફરિયાદ છે તમારે, તો એ તમે અહીંયા બુક કરાવી શકો છો, અહીંયા તમે એને કમ્પ્લેન કરી શકો છો. તો આ બધા જ સેલ ઇન્સ્ટિટ્યૂટ લેવલે કાર્યરત છે બરાબર. તો યુ શુડ નો બરાબર, એટલે એવું નથી કે તમે આમાંથી કઈ પ્રોબ્લેમ થાય તો તમારે પ્રોબ્લેમ ને કઈ રીતે સોલ્વ કરવો એનો ક્વેશ્ચન રહે બરાબર. જો એન્ટી રેગિંગ માટે છે જ બરાબર, આખો એનો જે જીઆર છે લીગલ, ડેટેડ ઓન 1 જુલાઈ 2019, નેશનલ એન્ટી રેગિંગ હેલ્પલાઇન છે, યુજીસી ડિવાઇડ બાય ક્રાઇસિસ હોટલાઇન બરાબર. તો તમને આ બી ખ્યાલ હોવો જોઈએ. ટોલ ફ્રી નંબર યુ શુડ નોટ ડાઉન બરાબર, હેલ્પલાઇન એટ ધ એન્ટી રેગિંગ ડોટ ઇન. ઓનલાઈન એન્ટી રેગિંગ એફિડેવિટ જે મેં વાત કરી હતી બાંહેધરી, આ તમારે ભરવાની થશે. હેઝ ટુ બી સબમિટેડ આફ્ટર એનરોલમેન્ટ નંબર એસાઇન્ડ બાય જીટીયુ. જેવી તમે એનરોલમેન્ટ નંબરની પ્રોસેસ પૂરી કરશો પછી તમારે એન્ટી રેગિંગની સાઇટ ઉપર જઈ અને આ જે છે બાંહેધરી પત્રક ભરવાનું રહેશે બરાબર, જેમાં પેરેન્ટ્સની સાઇન અને વિદ્યાર્થીની સાઇન રહેશે. This is the first task, બરાબર, after the enrollment number process. બરાબર, હવે અત્યારે સંસ્થામાં અને ડિપાર્ટમેન્ટમાં અમે લોકો NBA માટે પ્રયત્ન કરી રહ્યા છે, તો તમને એટલીસ્ટ થોડી ખ્યાલ હોવો જોઈએ કે NBA એટલે શું. નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન બરાબર, નેશનલ લેવલનું બોડી છે જે અહીંયા ઇન્સ્ટિટ્યૂટમાં ક્વોલિટી જે અમે જે ભણાવી રહ્યા છીએ બરાબર, એની ક્વોલિટી એશ્યોરન્સ માટે અમને થોડી ગાઈડલાઇન આપે છે અને એ ગાઈડલાઇન પ્રમાણે અમારે કામ કરવાનું હોય છે બરાબર.
તો એનબીએ ની જરૂરિયાત શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એના બેનિફિટ કયા કયા છે, પેરેન્ટ્સ રોલ એઝ અ સ્ટેક હોલ્ડર, સ્ટેક હોલ્ડર એટલે પેરેન્ટ્સ ને પણ ખ્યાલ હોવો જોઈએ કે આ જે પોલિટેકનિક છે એનબીએ ક્રેડિટેડ છે, તો મારા મારા બાળકને એનાથી શું ફાયદો થશે. તો ફાયદો માટે એવું છે કે જો અમારી સંસ્થા એનબીએ એક્રેડિટેડ હોય તો તમારું બાળક જ્યારે બી ઇન્ટરવ્યુ કે કંપનીમાં જાય છે તો એના એના જે સર્ટિફિકેટમાં જો એનબીએ ક્રેડિટેડ સંસ્થા હોય અને બીજું બાળક છે એમાં જો એનબીએ ક્રેડિટેડ સંસ્થામાં ભણેલ ન હોય તો તમારા બાળકને પહેલા સિલેક્ટ કરવામાં આવે છે, કારણ કે તમારું બાળક છે એ એનબીએ એક્રેડિટેડ સંસ્થામાં ભણેલું છે. બરાબર, તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બેનિફિટ એઝ અ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ. બરાબર, હવે પેરેન્ટ્સ પેરેન્ટ્સ તરીકે તમને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ, એટલે પેરેન્ટ્સ રોલ એઝ અ સ્ટેક હોલ્ડર. બરાબર, તો નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન, એનબીએ નું ફૂલ ફોર્મ શું છે? નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન. બરાબર, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ ડિપાર્ટમેન્ટ લેવલ ઇન્ફોર્મેશન શેર્ડ બાય મી. બરાબર, નાવ ક્વેશ્ચન આન્સર સેશન, વન બાય વન યુ મે આસ્ક ઓલ ધ ક્વેશ્ચન્સ. બરાબર, આઈ વિલ ટ્રાય ટુ ગીવ ધ આન્સર. સ્ટુડન્ટ્સ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, પેરેન્ટ્સ તમને કઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. Excuse me, ma'am. Haji, yes. Ma'am, from which date college lectures will be start and which book? Lectures will be started from tomorrow it will start. We will display the timetable in a group. Okay, also we have developed one brochure. So you should note down the timetable from the brochure. Also we will share the your timetable in a group, Telegram channel, in WhatsApp group. Okay, so within short time all the lectures and laboratory will be conducted regularly. Or any ma'am, any can question we time? Hello, hello. Haji, yes, can we attend the lectures offline? For the offline actually guideline are there, you should have to take two doses of a vaccine completely, then you can come to the college. If both vaccination doses are done, then you can come for the offline teaching, offline learning, then you can attend the class. Have you taken all the two doses? No madam, I am under 18. That's why. That is the problem. That's why we have continued the online teaching. Okay, any question? Students, parents? No, ma'am. Badu clear thai gyu? Ma'am. Bolo. Ma'am, apne atyare to ID, apne email ID change kariye to thai jase ama. આપવામાં આવશે So you will be added in the group. Okay. Okay. In Telegram also in a WhatsApp group. So आपको सब मैसेज वहां पे मिलेंगे WhatsApp में और Telegram. कि कब क्या करना है आपको. मैम एक ज्वाइन करे तो भी चलेगा ना कि दोनों ही ज्वाइन करना पड़ेगा? दोनों मीन्स मतलब WhatsApp और Telegram दोनों ज्वाइन करे દોનો કરના પડેગા. WhatsApp is not authentic. Okay, Telegram is authentic, means both you have to join. Ma'am, when we get timetable? By evening you will be given the timetable.
मैम यस व्हाट इज द नेम ऑफ टेलीग्राम चैनल टेलीग्राम चैनल इसका नाम ही टेलीग्राम चैनल है नो बट स्कूल स्कूल कॉलेज नेम नहीं नहीं टेलीग्राम चैनल जो अपना है वो स्टोर में से आपको डाउनलोड करना है हाँ लेकिन आप ज्वाइन करोगे या नहीं हम आपको लिंक भेजेंगे ना हाँ ठीक है स्टूडेंट्स अभी ग्रुप ग्रुप क्रिएट किया नहीं है वो ग्रुप क्रिएट करके हाँ. आपको लिंक भेजी जाएगी आपने जो ऑनलाइन फॉर्म भरा था ना वो मोबाइल नंबर और ईमेल एड्रेस पे आपको डिटेल दी जाएंगी यस यस ओके और एनी अदर अभी आपने मैसेज थोड़ी देर पहले एक लिंक भेजा था जिसमें टाइम टेबल था ब्रोशर ओके वही हमारा टाइम टेबल है यस 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 दैट यू हैव टू फॉलो ओके ओके एनी अदर क्वेश्चन फ्रॉम पेरेंट्स और स्टूडेंट्स मैम आपने टाइम टेबल कहाँ मेल किया है अभी तो मेल तो आई डोंट थिंक किया होगा विपुल सर किया मेल नहीं एक्चुअली इनको चैट में मैडम ने लिंक भेजी थी ओके सो विद इन शॉर्ट टाइम वी विल डिस्प्ले व्हाट्सएप ग्रुप एंड टेलीग्राम चैनल डोंट वरी ओके एनी अदर क्वेश्चन विपुल सर यस मैम हेलो हाँ अटेंडेंस लेवा गया छे ने आपने यस यस अने फोटोग्राफ मीटिंग यस इट इज टेकन ओके टेक इट ओके स्टूडेंट्स एंड पेरेंट्स एनी अदर क्वेश्चन अदरवाइज वी विल एंड द सेशन प्रेजेंटेशन सेशन हेलो मैम हाँ बोलो अभी तो हम ऑनलाइन पढ़ रहे हैं तो बुक्स का कहाँ से मिलेंगे हमें देखो आपका जब भी लेक्चर या शुरू होगा लेक्चर में आपका टीचर या सर या मैडम आपको बता देंगे कि कौन कौन कहाँ से आपको कहाँ कई कौन सी बुक आपको रिफर करनी है कहाँ से पढ़ना है वो आपको पीपीटी देंगे क्लास नोट देंगे हमारी कंप्यूटर ब्रांच की एक यूट्यूब चैनल है वहाँ पे हम लेक्चर और लैब भी अपलोड कर रहे हैं तो उनका भी आपको इन्फॉर्मेशन मिलेगी सब आपको मिलेगा इन बट इन क्लास जब आपका लेक्चर लैब शुरू होगा तो सब आपको शेयर किया जाएगा ओके मैम थैंक यू है ना ओके ओके मैम जो कल से लेक्चर्स आपने बोला कि कल से जैसे लेक्चर्स रेगुलर हो जाएंगे तो वो गूगल मीट में होंगे या एमएस टीम पर होंगे देखो अभी तो क्या है कि आपका एनरोलमेंट नंबर और सब आया नहीं है ठीक है तो शायद मीट में शुरू होगा आपको इन्फॉर्म किया जाएगा okay. और इस वीक थोड़ा ऐसा रह गया कि रेगुलर ना हो तो देखना कि कब शुरू होता है क्योंकि okay, अभी क्या है सब लोग सब स्टूडेंट रिपोर्टिंग के लिए आ रहे हैं तो इस वीक थोड़ा रहेगा ऐसा बाकी फिर चालू हो जाएगा रेगुलर ओके मैम है ना और एनी अदर क्वेश्चन पेरेंट्स में थे कोई क्वेश्चन है पेरेंट्स ने कोई ओके विपुल सर एंड करिए मीटिंग यस मैम ओके सो वी आर एंडिंग द सेशन ओके थैंक यू ऑल थैंक यू एवरीवन वेलकम सर